અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ક્લેરિસની સાથે આ ટુર્નામેન્ટનું આયોજન આ 8મું વર્ષ છે અને આમાં આશરે 90 થી 100 ટીમો આવી છે અને 100 ટીમમાંથી પછી ક્વોલિફાઇડ રાઉન્ડ બી અમે રમડ્યા અને એમાંથી 64 બોયઝની ટીમો લેવામાં આવી અને 16 ગર્લ્સની. આ ટુર્નામેન્ટ ટોટલ 10 દિવસ ચાલે છે અને 3 દિવસ અમે ક્વોલિફાઇડ રાઉન્ડ બીજા ગ્રાઉન્ડ પર રમાડ્યું અને કર્ણાવતી ગ્રાઉન્ડ ઉપર રેગ્યુલર આ ટુર્નામેન્ટ થાય છે. અને આ ટુર્નામેન્ટ સ્કૂલ લેવલનું છે, દરેક સ્કૂલમાં પાર્ટિસિપેટ લેતી હોય. એમાં બરોડાની ટીમો બી અહીંયા આવે છે, મહેસાણાની ટીમો બી અહીંયા આવે છે અને એમાં આશરે 8 લાખ રૂપિયાનું ઇનામો જાહેર કરવામાં આવે છે. ફાઇનલ જે ટીમ જીતે એને ફાઇનલ સેમિફાઇનલથી લઈને 8-1 લાખ રૂપિયાનું ઇનામ છોકરાઓને બાઉચર આપો, અમે સૌથી સારી વસ્તુ કે છોકરાઓને કંઈ મળે. અને ટુર્નામેન્ટનું મેઇન હેતુ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ક્લેરિસ, આ બંનેનું મેઇન હેતુ એ છે મેઇન કે છોકરાઓને ફૂટબોલમાં પ્રોત્સાહન મળે, એમને આગળ વધે, અમદાવાદથી લઈને ગુજરાતનું નામ આગળ વધે અને ઓલ ઇન્ડિયા અને ઇન્ડિયા લેવલમાં ટીમમાં આપણા છોકરાઓ સિલેક્ટ થાય અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર જાય એવું પ્રયાસ માટે ગ્રાઉન્ડ લેવલનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. સાથે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો સહકાર રહે છે, ઓફિસર લેનાર રહે છે અને ક્લેરિસના અર્જુનભાઈ હાંડા જે એમનો મેઇન છોકરાઓને પ્રોત્સાહન માટે દર વર્ષે આ ટુર્નામેન્ટ કરાવે છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ખૂબ મોટો સહકાર અને લીડિંગ રોલ એનો હોય છે. તો આ ટુર્નામેન્ટનું છોકરાઓ માટે ખૂબ પ્રોત્સાહન મળે છે અને એટલે આવી મારે એવું માનવું છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં કે હું પણ 8-10 નેશનલ રમ્યો છું ગુજરાતમાંથી, પણ મારા ટાઈમથી લઈને આજ સુધી આવું ટુર્નામેન્ટ મેં ક્યારેય ગુજરાતમાં સાંભળ્યું નથી, જોયું નથી. એટલે આ છોકરાઓનું પ્લેટફોર્મ જેવું આપમાં મળતું હોય ટુર્નામેન્ટમાં આવું પ્લેટફોર્મ ક્યાંય નથી મળતું.